हेलो फ्रेंड्स, ભાર્ગવ કિચન માં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી. જ્યારે પણ ઘરમાં શાકભાજી ના હોય ત્યારે બેસ્ટ ઓપ્શન કઠોળ હોય છે, અને જો કઠોળને થોડું અલગ રીતે બનાવીએ તો ખાવાની ખૂબ જ મજા આવે. તો આજની આપણી રેસીપી છે મઠનું શાક, જે મસાલાથી ભરપૂર પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી મારી આવનારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. મઠનું શાક બનાવવા માટે સૌથી પહેલા મેં અહીં 200 ગ્રામ ફણગાવેલા મઠ લીધા છે. હવે આપણે મઠને બાફી લઈશું. ઉકળતા પાણીમાં મઠ એડ કરીશું, તેમાં 1 ચમચી મીઠું અને 1/2 ચમચી હળદર એડ કરીશું, અને તેને ફક્ત 5 મિનિટ માટે જ બફાવા દઈશું. મઠને આપણે 80% જ કૂક કરવાના છે, બાકીના આપણે ગ્રેવીમાં પકવીશું. મઠ સરસ રીતે બફાઈ ગયા છે. હવે આપણે ગ્રેવીની તૈયારી કરીશું, જેના માટે 1 પેનમાં 1 ચમચી તેલ લઈશું, તેમાં 1 ચમચી જીરું, 1 ચમચી ધાણા, 2 સૂકા લાલ મરચાં, ભરપૂર માત્રામાં લસણ એડ કરીશું અને 1 મિનિટ સુધી આપણે મીડિયમ ફ્લેમ પર સૌતે કરીશું. ત્યારબાદ તેમાં મીડિયમ કટ કરેલા લીલા નાળિયેર એડ કરીશું અને 2 મિનિટ સુધી તેને સૌતે કરીશું. મસાલાને આપણે ઠંડુ થવા દઈશું. ત્યારબાદ મસાલાને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી જરૂર મુજબ પાણી એડ કરીશું અને તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું. આપણી પેસ્ટ તૈયાર છે. હવે આપણે 1 પેનમાં 2 મોટા ચમચા તેલ લઈશું, તેમાં 1/2 ચમચી રાઈ, 5-6 નંગ લીમડાના પાન, 1/2 ચમચી હિંગ એડ કરીશું. ત્યારબાદ તેમાં 2 નંગ ઝીણા સમારેલા કાંદા એડ કરીશું અને કાંદા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સૌતે કરીશું. કાંદા ટ્રાન્સપરન્ટ થઈ ગયા બાદ તેમાં 2 નંગ ઝીણા સમારેલા ટામેટા એડ કરીશું. ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને પકવીશું. મિત્રો, આ સબ્જી મહારાષ્ટ્રની ફેમસ સબ્જી છે. મરાઠી લોકોના ઘરમાં આ સબ્જી અવારનવાર બનાવતા હોય છે. મહારાષ્ટ્રમાં આ સબ્જી મટકીચી ઉસલના નામે ઓળખવામાં આવે છે. ટામેટા સોફ્ટ થઈ ગયા બાદ તેમાં આપણે પેસ્ટ એડ કરી દઈશું. આપણે પેસ્ટને સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેને 5 મિનિટ સુધી ચડવા દઈશું. પાંચ મિનિટ બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી મરચું, 1/2 ચમચી હળદર નાખી મસાલાને 1 મિનિટ સુધી પકવવા દઈશું. મસાલા પકી ગયા બાદ તેમાં આપણે મઠ એડ કરી દઈશું. મિત્રો, આ શાક બનાવવા માટે મઠની જગ્યાએ તમે મગનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેમાં 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું અને તેને 5 મિનિટ સુધી પકવા દઈશું, જેથી મઠમાં આપણા મસાલાનો સ્વાદ સરસ રીતે ભળી જાય. પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે. હવે તેમાં કોથમરીનો શણગાર કરીશું, 1/2 ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. શાકનો કલર જુઓ, ટેક્સચર જુઓ, સુપર્બ લાગી રહ્યું છે. આજે તો ખાવામાં ખૂબ જ મજા આવવાની છે. આપણું મઠનું શાક તૈયાર છે. આપણે તેને ગરમા ગરમ સર્વ કરી દઈશું.
मित्रों आ शाक ने तमे गरमा गरम रोटली अथवा तो भात साथे खाई शको छो, पण आनी खरी मजा तो पाव साथे जावानी छे। शाक ऊपर थोड़ू लींबु निचोवी दो, झीणा समारेला कांदा नाखो, भाई जलसो पड़ी जवानो छे। तो आ शाक ने तमे चौक्कस थी बनावजो। तो केवी लागी आजनी आ रेसिपी, जो गमी होय तो कमेंट बॉक्स में कमेंट करीने जरूरथी जणावजो। साथे साथे वीडियो ने लाइक, तमारा फ्रेंड्स साथे शेर अने मारी चेनल ने सब्सक्राइब करवानू भूलता नहीं। मड़ीशु पाछा आवी आवनावी रेसिपी साथे, त्यां सुधी खाओ अने खुश रहो। जय माताजी।